પદ્મ સિદ્ધા હોસ્પિટલ અત્યાર સુધી અંદાજે ચાર કરોડ રૂપિયાના બિલો રજૂ કર્યા હતા જેમાંથી વચગાળાની બિલિંગ એજન્સી દ્વારા રૂપિયા અઠ્યાવીસ લાખના બિલો છેલ્લા બે મહિનાથી પાસ કરવામાં આવ્યા હતા ઇએસઆઈસી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને લાગતા વળગતા વિભાગમાં જમા કરાવી આશરે બે મહિના જેટલો સમય વીતવા છતાં બિલોના નાણાંનું પેમેન્ટ કરવામાં આવતું ન હતું દસ દિવસ પહેલા પદ્મસિદ્ધ હોસ્પિટલના સંચાલકોને ઇએસઆઈસી ખાતે બોલાવ્યા હતા મીટિંગમાં બિલના પેમેન્ટ માટે રૂપિયા અઢી લાખની માંગણી કરવામાં આવી હતી અને દિલ્હીથી ઇએસઆઈસીમાં નોકરી કરતા સોનું નામના પીએનો ફોન આવશે અને તેના કહ્યા પ્રમાણે પેમેન્ટની વ્યવસ્થા કરવાની રહેશે આ બાદ સંચાલકો ઉપર સોનું નામના વ્યક્તિનો ફોન આવતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક એકાઉન્ટના ખાતામાં પચાસ હજાર ટ્રાન્સફર કરાવી બાકીના રૂપિયા બે લાખ અંકલેશ્વર જેઆઈડીસીની હોટેલ શાલીમાર ખાતે રૂબરૂ આપવા કહ્યું હતું પદ્મસિદ્ધ હોસ્પિટલ વડોદરાએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી વીસ એપ્રિલે રાતે હોટેલ શાલીમારના રૂમ નંબર ત્રણસો ચૌદમાં એએસઆઈસી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અવધેશ કાંતકુમારે બે લાખની લાંચની માંગણી કરી એક લાખ રૂપિયામાં પટાવત કરી હતી આ રકમનો પંચ રૂબરૂ સ્વીકાર કરી નાણાં બેંક એકાઉન્ટમાં એટીએમ મશીનથી જમા કરાવવા જણાવતા એસીબીએ તરત રેડ કરી અધિકારીની ધરપકડ કરી હતી વડોદરા ફિલ્ડના એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે સ્વામીએ મદદનીશ નિયામક એચ બેસાણીયાના માર્ગદર્શન હેઠળ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કે